વલસાડ શહેરની મધ્યમાં બનેલા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગ એક સમયે શહેરની શાન ગણાતી હતી અને અહીં મોટા પાયે શાકભાજીનો વેપાર થતો હતો. વલસાડના શાકભાજી માર્કેટનું નામ જિલ્લાભરમાં જાણીતું હતું અને હોલસેલથી માંડીને રિટેલ અને છૂટક શાકભાજીનો વેપાર વહેલી સવારથી દિવસભર ધમધમતો હતો. પરંતુ સમય જતાં હવે આ જાજરમાન બિલ્ડિંગ જર્જરિત થવા લાગ્યું હતું. વલસાડ નગરપાલિકા હસ્તકની 120 આવાસની આ બિલ્ડિંગ ઘણી જર્જરિત થઈ જતા અવારનવાર સ્લેબ તેમજ પેરાપેટ દિવાલો તૂટી જવાના બનાવો બનવાને કારણે વલસાડ નગરપાલિકા દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની સાવચેતીના પગલારૂપે આખરે જર્જરિત ઇમારતને તોડી પાડવાનો નિર્ણય લેવાયો અને એક સમયની ભવ્ય છતાં જર્જરિત થઈ ગયેલી જૂની શાકભાજી માર્કેટની આ ઇમારતની ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરીને જમીનદોસ્ત કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ જર્જરિત ઇમારત ગમે તે સમયે ધરાશાયી થઈ શકે તેમ હોય આ વાતની ગંભીરતા ધ્યાનમાં રાખીને જ વલસાડ નગરપાલિકાએ તમામ નિયમોને અનુસરીને અને નાગરિકોની મંજૂરી સાથે આ માર્કેટને તોડી નાખવાની કાર્યવાહી હાથ ધરી હતી અને આ જગ્યા ઉપર નવું અદ્યતન શાકભાજી માર્કેટ બનાવવાનો નિર્ણય લેવાયો અને હવે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવનિર્માણ મોરારજી વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે, જેનો પાયો આજે તારીખ 28 નવેમ્બર 2024 નાખવામાં આવ્યો છે, જેનો લાભ શાકભાજીના વેપારીઓ તેમજ જનતાને મળશે. આજરોજ માનનીય કેબિનેટ મંત્રીશ્રી, નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ગુજરાત સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે તેમજ વલસાડ ડાંગના સાંસદ અને દંડક શ્રી ધવલભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમાં નવા મોરારજી વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સરકારશ્રીની શ્રીનિધિ લોન હેઠળ ફાઇનલ પ્લોટ નંબર 104 અને લાગુ ફાઇનલ પ્લોટ નંબર 103માં નવા અદ્યતન મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું અંદાજે રૂપિયા 21.35 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે, જે લગભગ 36 માસમાં તૈયાર થઈ જશે. આપને જણાવી દઈએ કે અગાઉના શાક માર્કેટના સ્થાને હવે બની રહેલું શાક માર્કેટ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જેમાં ખાસ વાત એ છે કે અહીં વારંવાર ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હતી, જેના નિરાકરણ માટે બેઝમેન્ટમાં 5,561.40 ચોરસ મીટરના એરિયામાં વિશાળ પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે, જેનાથી અહીં ધંધો કરતા વેપારીઓ તેમજ ગ્રાહકો પોતાના ફોર વ્હીલર તેમજ ટુ વ્હીલર વાહનો પાર્ક કરી શકશે, જેનાથી માર્કેટની આસપાસ થતા વાહનોના ખડકલા નહીં થાય અને પરિણામે ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિવડો આવી જશે. ઉપરાંત જૂના માર્કેટમાં માત્ર 112 દુકાનો હતી, તેના સ્થાને નવા બનનારા માર્કેટમાં કુલ 224 દુકાનો હશે. આ દુકાનોમાં ગ્રાઉન્ડ ફ્લોરના 3,543.03 ચોરસ મીટરના એરિયામાં 112 દુકાન અને ફર્સ્ટ ફ્લોરના 3,023.43 ચોરસ મીટરના બિલ્ટઅપ એરિયામાં પણ 112 દુકાનો હશે. આ સિવાય ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 52 ઓટલા પણ હશે, જેનો લાભ વેપારીઓને મળવાનો છે. કુલ 7,005.54 ચોરસ મીટરના બિલ્ટઅપ એરિયામાં 150.40 ચોરસ મીટર એરિયામાં લિફ્ટ તેમજ 288.68 ચોરસ મીટરમાં ટેરેસનો સમાવેશ કરાયો છે. આ નવા અદ્યતન શાક માર્કેટમાં વલસાડના વેપારીઓ અને ગ્રાહકો માટે અનુકૂળ અને આધુનિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ હોય તેનો લાભ દરેકને મળશે, સાથે જ જિલ્લામાં શાકભાજીના વેપાર માટે એક મોટું હબ બનશે, પરિણામે શહેરના વિકાસમાં મહત્વનું યોગદાન આપશે. ખરેખર વલસાડમાં બનનારું આ નવું અદ્યતન શાકભાજી માર્કેટ એક નવલું નજરાણું બની રહેશે. જૂની અને ભવ્યતમ નગરપાલિકામાં વલસાડનો સમાવેશ થાય છે ત્યારે વલસાડના વિવિધ વિકાસના કામો જે છેલ્લા 10 વર્ષમાં થયા છે તેનો વધારો કરીને આ વખતે વેજીટેબલ માર્કેટથી લઈને ખાસ કરીને જેને પર્યાવરણ માટે સૌથી મહત્ત્વનું કહી શકાય એવા STP અને એના લગતા ડ્રેનેજનો કામો થયા છે અને તે રીતે સ્માર્ટ સિટી તરીકે વલસાડનો સમાવેશ કરીને આપણે વલસાડના પીવાના પાણી અને આપણે સૌ સાથે મળીએ.
એ રીતે શાકભાજી માર્કેટનો પ્રશ્ન ઘણા વખતથી ઉકળાયો હતો, પરંતુ હવે એ પ્રસ્તાવ એકદમ સીધી રીતે ઉકળી જવાનો છે અને એનું કામ સંપૂર્ણ રીતે જલ્દી પૂરું થાય એ માટે સૌ મર્ચન્ટ એસોસિએશન અને સાથે સૌ ચૂંટાયેલા પંચાયત પદાધિકારીઓને પણ વિનંતી કરું છું અને સૌ મીડિયા કર્મીઓ પણ આ બાબતમાં હંમેશા જાગૃત રહ્યા છે, એમને પણ વિનંતી કરું છું કે આપણે સૌ સાથે રહીને પોઝિટિવલી આ કામને આગળ વધારીશું. 120 કરોડના કામોનું ખાતમુહૂર્ત થયું છે અને સાથે સાથે એક નવા જે રીતે આપણે લીલાપુરને જોડતો, વલસાડથી લીલાપુરને જોડતો એક નવો બ્રિજ 80 કરોડનો મંજૂર થયો છે એની પણ આજે જાહેરાત કરવામાં આવી છે અને એનું ટેન્ડર પણ ટૂંક સમય બહાર પડશે. એ મહાનગરપાલિકા બનાવવાનું જે ક્રાઇટેરિયા છે એની જે વસ્તી હોય છે એ પ્રમાણે થાય છે અને વલસાડ પણ ટૂંક સમયમાં મહાનગરપાલિકા બનવા જઈ રહી છે એમ કહી શકાય, કેમ કે વસ્તીના ધારાધોરણ પ્રમાણે જે ગામો સંભાવવાના છે એ ગામો સંભાવશે. મેં સુંદરભાઈ દસ્તાગિયા, છેલ્લા 7 વર્ષનું આ માર્કેટના કાંદાપેટામાં હોલસેલ વેપારીમાં રિટેલમાં હું છું. આ માર્કેટની અમારી ફૂટી છે અત્યારે, ઘણું જૂનું મકાન થઈ ગયું હતું અને બાંધકામની 4 માળની બિલ્ડિંગ હતી એટલે થોડુંક એના લીધે વધારે વહેલું ધંધરત થયું હતું, પણ હાલના તબક્કે અમારે માર્કેટ અત્યારે કામકાજ ચાલુ રહે છે. અમારા માર્કેટમાં ઘણો અમારો આનંદનો માહોલ છે કે ભાઈ માર્કેટ બની રહ્યું છે. કરુભાઈ અને ધવલભાઈ પટેલ, ભરતભાઈ એ લોકો બહુ ઉત્સાહથી આ કામ કર્યું છે ને આ માર્કેટમાં જે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ને અમે બધા બહુ શાકભાજીવાળા મિત્રો અંદર બહુ આનંદમાં છીએ ને બહુ સારું કામ કાલે અમારું થાય છે. મારું નામ જૈના બજાણી છે ને હું લગભગ 30 વર્ષથી અહીંયા શાક લેવા આવું છું. જે શાક માર્કેટ છે ખૂબ જર્જરિત થઈ ગયું હતું એટલે લોકોને ડર હતો, પણ હવે એક પ્રશંસનીય કાર્ય થવા જઈ રહ્યું છે તો સરકારશ્રીનો હું આભાર માનું છું કે તેણે આ જનતાનું માન રાખી અને અહીંયા બહુ સારું આયોજન કર્યું છે. લોકોને પણ સારું મળશે કે પોતે સારી જગ્યાએ શાક લેવા આવી શકશે અને શાક વેચવાવાળાને પણ સારું લાગશે. પાર્કિંગની પણ સુવિધા સારી થશે એટલે વલસાડની જનતા પણ સરકારશ્રીનો ખૂબ જ સારો એવો આભાર માને છે. મારું નામ કલ્પના પટેલ છે. અમે અહીંયા શાકભાજી માર્કેટમાં આજે 35 વર્ષથી જઈએ છીએ. મારા માર્કેટની અંદર ફ્લેટ બી છે અને હું પોતે શાકભાજીનો ધંધો કરું છું. એ શાકભાજી માર્કેટ તૂટી ગઈ, એકંદરે અમે ખુશ છે કે નવું બનવા જઈ રહ્યું છે. તૂટ્યું પછી ઘણી તકલીફ બી થઈ, જ્યારે તોડ્યું ને પછી એ લોકોએ ઘણો સમય ખેંચી કાઢ્યો, કારણ કે અમને કંઈક કેવું કહેવામાં આવ્યું હતું કે 2-3 વર્ષની અંદર થઈ જશે એમ, પણ જ્યારે એ લોકોએ કામ શરૂઆતમાં ચાલુ નહીં કર્યું અને મોડું કર્યું એ હિસાબે બધા વાતો ઉડી કે નહીં બને કે શું થશે શું નહીં. પણ હવે કાલે આપણા સાહેબશ્રી આવે છે ભૂમિપૂજન કરવા, ખાતમુહૂર્ત કરવા, ખુશી છે. સાહેબને એક નમ્ર અપીલ કે જેમ બને તેમ જલ્દી કામ થાય, શરૂ બી અને પૂરું બી. મારું નામ નેહાબેન શાહ છે. છેલ્લા 40 વર્ષથી અહીંયા શાકભાજી માર્કેટમાં શાકભાજી લેવા આવું છું. પહેલા ઘણી વ્યવસ્થા અવ્યવસ્થા હતી, હવે થોડુંક નવું બિલ્ડિંગ નવું સરસ બાંધકામ થવાનું છે એટલે બધાને સારો એવો લાભ થશે. શાક વેચવાવાળાને પણ સારું પડશે અને શાક લેવાવાળાને પણ સારું પડશે. સુંદર પાર્કિંગની વ્યવસ્થા પણ થવાની છે અને સરકાર સુંદર આયોજન કરવાની છે તો અમે સરકારનો બી ઘણો ઘણો આભાર માનીએ છીએ.